श्री सामाजिक विज्ञान प्रोग्राम 10 માં એમાં આપણો ચેપ્ટર નંબર 1 ભારતનો વારસો અગાઉના બે વિડિયોમાં આપણે જોઈ ચૂક્યા છીએ અને આગળ આપણે વાત કરવાના છીએ ભારતનો વારસો એમાં ટોપિક આપણો છે ભારત ભૂમિ અને તેના લોકો ભારત ભૂમિ અને તેના લોકોમાં આપણે તમને વાત કરી કે ભાઈ આપણે પ્રાચીન સમયથી એટલે કે બહુ બધા વર્ષો પહેલા ઘણા બધા નુવંશ શાસ્ત્રીઓ અને ભાષા શાસ્ત્રીઓના મુજબ અહીંયા જે મુખ્ય આપણી જાતિ છે એ દ્રવિડ લોકો છે દ્રવિડ લોકો અહીંયા વસતા હતા પણ એ ભાષા શાસ્ત્રીઓ અને નુવંશ શાસ્ત્રીઓના મત અનુસાર દ્રવિડોના શાસક સાથે સાથે બીજી ઘણી બધી પ્રજા પણ આપણે અહીંયા વસતી હતી એમાંના જે આપણા સામે છે એ જાતિ પાંચ પ્રજાને વાત કરવાની છે આજે આપણે અહીંયા અને આશા રાખું છું કે તમે આગળના જે બે વિડીયો છે એમાં તમને બધાને કોઈપણ પ્રકારની કોઈ ના સમજણ પડ્યો હોય તો એ આપણે કોમેન્ટમાં તમને જણાવી દઈશું આગળ આપણે અહીંયા વાત કરીશું ભારત ભૂમિ અને તેના લોકો એમાં આપણે જોઈશું કે મેં તમને વાત કરી કે ભાઈ સૌથી જે પ્રાચીન છે પ્રજા એ દ્રવિડો છે દ્રવિડોની સાથે સાથે નુવંશ શાસ્ત્રીઓ માનું છે કે એમાં બીજા ઘણા બધા પણ પ્રજાતિઓ અહીંયાની જાતિઓ રહી ગઈ હતી એમાંની આપણે અલગ અલગ પાંચ ભાગમાં મેં તમને ડિવાઈડ કરી આપી છે અને તમે જે આગળના વિડીયો જોયા છે તો એમાં પણ તમે આથી બધામાં ડિવાઈડ કરી નાખ્યો છે એટલે જો તમે નોટબુક લઈ અને આ પ્રકારે જો કરશો તો તમારે આ જે પ્રથમ ચેપ્ટર છે ભારતનો વારસો એ આરામથી તમે તૈયાર કરી શકશો બધું ડિવાઈડેશન કરી નહીં તમને આપણું છે તમારે એટલી મહેનત ઓછી રહે છે આ પ્રકારે તમે કરી નોટમાં બનાવી આપો અને આપણું તૈયાર કરો એટલે તમારે આરામથી એક ચેપ્ટર નંબર એક તૈયાર થઈ જાય હવે જે આપણે આની
બરોબર આટલું જે અહીંયા આપણે વાત કરી હતી એ જ વસ્તુ અહીંયા આપણે જોવાની છે કે રંગે કેવા હતા શ્યામ ઓળું માથું પછી ટૂંકું કદ ચપટું નાક હવે જો એમની જે પ્રવૃત્તિ હતી એ કઈ કઈ પ્રવૃત્તિ હતી જો એક તો માટીના વાસણો વણાટના અને ધાર્મિક ક્રિયાકાંડ પણ એ લોકો કરતા હતા એટલે કે ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ એ જોડાયેલા હતા પરિવાર આપણે એના વાત કરીશું કે જો પશ્ચિમ પ્રજા એક તો અગ્નિ એશિયામાંથી આવેલી છે બીજું એમને નિશાન અથવા ભી પ્રજા પણ કહેવામાં આવે છે બીજું જો કે ભાઈ અત્યારે હાલમાં પણ આ પ્રજાના લક્ષણો અત્યારે હાલ પણ આપણે આ રાજ્યોમાં જોઈ શકીએ છીએ કે ભારતની કોલ ગુંડા જાતિના લોકો જે છે એ અને અસમની ખાસી પ્રજાના પ્રજામાં પણ આજે પશ્ચિમ પ્રજાના લક્ષણો જે છે એ જોવા મળે છે બીજો આપણે પણ મહત્વનું છે કે ભાઈ ઓસ્ટ્રેલિયા જે પ્રજા છે એ ભારતીય સંસ્કૃતિ અને સભ્યતામાં વિશેષ ફાળો આપેલો છે બરોબર હવે એમને જે આપણે વાત કરી કે શારીરિક લક્ષણો તો રંગેશા ઓળું માથું ચતુના ટૂંકુકા વગેરે એના જે શારીરિક લક્ષણો હતા હવે વાત કરીએ આપણે નેચરની પ્રવૃત્તિ કહીએ તો એ માટીના વાસણો બનાવતા વણાટના કરતા ધાર્મિક ક્રિયાઓમાં પણ એ સક્રિય રહેતા હતા બંને આપણે વાત કરી પછી આપણે વાત કરીશું આગળ દ્રવિડો દ્રવિડો જે છે એ તમારા માટે ખાસ મહત્વના રહેશે કેમ કે એ મૂળ ભારતના છે આ જે પ્રજાઓ છે એ બહારથી આપણી સંસ્કૃતિથી આકર્ષાઈને આવી હોય એવો પણ કેટલાક ઇતિહાસકારોનું માનવું છે હવે આપણે જો મૂળ ભારતના હોવાથી આપણા માટે મહત્વના રહેશે એમાં જો કે મૂળ ભારતના એટલે જો મોહેન્જો દરો અને સિંધુ સભ્યતાના તથા પાષાણ યુગના સીધા વારસદાર છે પરિવાર જો મોહેન્જો જે સંસ્કૃતિ છે એ સભ્યતા છે સિંધુ સભ્યતા અને પાષાણ યુગ પાષાણ યુગ એટલે કે જે પથ્થર યુગ હતો એ પથ્થર યુગમાં જે પણ વસ્તુ બની છે એ આ લોકોએ બનાવેલું છે સર્જન કર્યું છે એવું આપણે માની શકીએ એ સીધા વારસદાર છે એટલે કે એમણે બનાવેલ છે આ જે સિંધુ સભ્યતા છે એ પણ એમના દ્વારા આપણને મળેલી છે અથવા તો સિંધુ સભ્યતા છે એ પણ એમના દ્વારા હવે જો પશુ પૂજા એ લોકો કરતા હતા પ્રકૃતિ પૂજા પણ કરતા હતા એટલે જો આમાં પશુ પૂજા એટલે કે પશુઓને પૂજા કરવી એ ઉપરાંત પ્રકૃતિ જે આપણે વાત કરી ત્યાં અગાઉ વડ સાવિત્રી છે વ્રત એટલે કે વડની પૂજા પીપળાની પૂજા તુલસીની પૂજા વગેરે પણ એ લોકો પૂજતા હતા હવે આપણે અહીંયા જે એમના જે વિશેષ લક્ષણ અથવા તો કહી શકાય કે તમારા માટે પણ એક માક્ષમાં આ પણ મહત્વનું છે કેમ એ તમને હું અહીંયા સમજાવું છું જો આ જે દ્રવિડો છે એમાં માતૃમૂલક પ્રથા જોવા મળતી હતી માતૃમૂલક પ્રથા એટલે કે પ્રથા આપણે તમે સાંભળ્યું હોય કે ભાઈ તમારા કોઈ પણ નામની પાછળ કોનું નામ લાગે છે તમારા પિતાનું નામ લાગે છે પણ અહીંયા શું હતું માતૃમૂલક પ્રથા એટલે કે અહીંયા માતાનું નામ સાથે જોડાતું આપણા સ્વાભાવિક છે આપણા પૌરાણિક ગ્રંથોમાં પણ આ વસ્તુ જોવા મળે છે કેવી રીતે આપણે કહી શકીએ કે જો તમે બધા અત્યારે હાલ લોકડાઉનમાં 100% રામાયણ મહાભારત જોઈએ છે તો એમાં એવું કહેવામાં આવતું હતું કુંતી પુત્ર જે આપણે વાત કરી છે એ રીતે ઘણા બધા બાળકો જે છે એમને માતાની સાથે ઉલ્લેખ કરવામાં આવે છે તો અહીંયા આ રીતની એક પ્રથા હતી જે પ્રચલિત હતી એમાં જે પાછળ પોતાનું નામ મતલબ જે ટીશર્ટ હોય ટીશર્ટ ની પાછળ એ માતાનું નામ રાખીને એ આખી એક ઇન્ટરનેશનલ મેચ રમ્યા હતા એ પણ આ એક ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું હતું કે ભાઈ સ્ત્રી સશક્તિકરણ જે વર્ષો પહેલા પણ થતું હતું અને હાલ પણ એ થાય છે એટલે જો આ જણાવ્યું કે ભાઈ હમણાં જે એક મેચ રમાઈ હતી એ મેચમાં ટીમ ઇન્ડિયાના પ્રત્યેક ખેલાડીઓ 11 ની પંદર જે આપણો સ્કોડ હોય એ સ્કોડમાં 15 ખેલાડીઓએ પોતાના ટીશર્ટ ઉપર પાછળ એમની માતાનું નામ રાખેલું હતું એટલે આપણે કહી શકીએ કે ભાઈ આ લેટેસ્ટ ઉદાહરણ કહી શકાય અને જે વર્ષો પહેલા 1000 વર્ષ પહેલા પણ આ માતૃત્વ પ્રથા એ દ્રવિડોમાં પ્રચલિત હતી હવે જો એ ઉપરાંત એ બીજી એવી પ્રવૃત્તિ કરતા અહીંયા આપણે એ પણ વાત કરી શકીએ કે ભાઈ તે માતા તરીકે પાર્વતીની અને પિતા તરીકે શિવની પૂજા પણ કરતા હતા અહીંયા જો એ લોકોને દીપ ધૂપ આરતી વગેરે એમના કાર્યો
હવે જો આ જે દ્રવિડો છે એ દ્રવિડો આર્યોના પ્રભાવ બાદ ક્યાં ગયા હતા આર્યોના પ્રભાવ બાદ એ દક્ષિણમાં વસતા ગયા છે હવે જો દક્ષિણમાં વસતા ગયા અને ઉપરાંત ત્યાં જે એક નહી જે પ્રવૃત્તિ એ કાતુ અને રંગુ એ લોકો એ પ્રવૃત્તિ કરતા છે ઉપરાંત જો આપણે એ શીખીએ કે એ લોકો ચાર ભાષાઓ જાણતા હતા અને આ ચાર ભાષાઓ અત્યારે હાલ ભારતમાં પણ પ્રવર્તમાન ભારતમાં પણ એ બોલાય છે એટલે કે દક્ષિણમાં એ આર્યના પ્રભાવ હતા એ કસ્તા ગયા હતા અને એ ભાષાઓ જે હતી ચાર ભાષાઓ જાણતા હતા એ ચાર રાજ્યના નામ પણ મેં તમારી સામે ઉલ્લેખ કર્યો છે એમાં એ આ જે ભાષા હતી એ તમિલ ભાષા એ તમિલનાડુમાં અત્યારે હાલ પણ બોલાય છે તેલુગુ ભાષા એ આંધ્રપ્રદેશમાં અત્યારે હાલ પણ બોલાય છે કન્નડ ભાષા એ કર્ણાટકમાં અત્યારે હાલ બોલાય છે મલયાલમ ભાષા એ કેરળમાં પણ અત્યારે બોલાય છે એટલે એમ મેં વાત કરી આ પ્રજાના લક્ષણો જે હાલ પણ દક્ષિણમાં જે આર્યના પ્રભાવના કારણે દક્ષિણમાં ખસ્યા હતા અને ત્યાં સ્થિર થયા હતા જો મિત્રો આમાં કંઈ અઘરું નથી ખાલી તમે થોડું ધ્યાન રાખો તો આનાથી આપણે આ સમજી શકીએ છીએ એમાં એક મેં વાત કરી કે આ જે લોકો હતા એ બહારથી આવેલા હતા અને એ મૂળ ભારત હતા મૂળ ભારત ના હોય એટલે આપણે સ્વાભાવિક છે ખબર પડે કે આપણી જે જૂનામાં જૂની સભ્યતા છે સિંધુ સભ્યતા છે પછી વાત કરીએ આપણે મોહેંજોદડો છે અને એક સમયમાં પથ્થર યુગ હતો એટલે કે પાષાણ યુગના સીધા વારસ હતા એટલે આમના દ્વારા આ બધું નિર્માણ થયેલું છે હવે જો એ લોકો પશુ પૂજા પ્રકૃતિ પૂજા તમે વાત કરી કે પૂજાઓમાં માનતા હતા અને વિશેષ મેં તમને એટલા માટે અહીંયા રાઉન્ડ કરીને આપેલું છે કે અહીંયા શિવ તરીકે અને પિતા તરીકે શિવની પૂજા અને માતા તરીકે પાર્વતી પૂજા કરતા હતા અને માતૃમૂલક પ્રથા પણ ત્યાં પ્રચલિત હતી માતૃમૂલક પ્રથા એટલે તમને વાત કરી કે ભાઈ એ પોતાની સાથે માતાનું નામ પણ જોડતા હતા અને સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા હતા પછી જો આગળ વાત કરીએ કે ભાઈ એમના આર્યના પ્રભાવના કારણે અથવા એ લોકો દક્ષિણમાં ખસતા રહ્યા ત્યાં થઈ અને સ્થિર થયા અને એ લોકો ચાર ભાષા તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ તમને એવું પૂછવામાં આવ્યું કે દ્રવિડોની ભાષાઓ જાણો તો તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ રાજ્યો બધા ભાગે ઊંચા પૂછાય પણ જો ઊંચાય તો તમે અહીંયા લખી શકશો તમે તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક અને કેરળ હવે વાત કરીશું મંગોલિયા મંગોલિયન પ્રજા જો ઉત્તર પશ્ચિમ ચીન થઈ તિબેટ થઈને ભારતમાં એ લોકો આવેલા યાદ રાખજો કે એ જે ઉત્તર પશ્ચિમ ચીન તિબેટ થઈ અને ભારતમાં એ લોકો આવેલા હતા બધાના મેં તમને વાત કરીએ જો એ ઘણું સ્થાન છે એ અગ્નિ એશિયામાં છે આ મૂળ ભારતીય છે અને આ ઉત્તર પશ્ચિમ ચીન તિબેટમાં થઈ અને ભારતમાં એ આવેલા અત્યારે હાલ વર્તમાન ભારતમાં આસામ સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં જે ભૌગોલિક પ્રદેશ હતા ત્યારે આ લોકો અહીંયા વસેલા હતા એવું મનાય છે કઈ કઈ જગ્યાએ અત્યારે હાલનું જે આસામ છે સિક્કિમ છે પશ્ચિમ બંગાળ છે એ ભૌગોલિક સમયમાં આ લોકો ત્યાં આવીને વસવાટ કર્યો હતો હવે જો એમાં આમનો જે રંગ છે પીળો રંગ છે એના કારણથી આર્યોએ એમને કેવા કહેલા છે કિરાત ત્યાર રાખજો એમનો રંગ કેવો છે પીળો વર્ણ હોવાના કારણે જે શારીરિક લક્ષણ છે એના આધારે એને કિરાત એક આર્યો અને બીજું છે દ્રવિડો આ તમારા
આપણા જે બે વિડિયો છે એ પણ અને આ જે વિડિયો માં પણ મે તમને ડિવાઇડેશન કર્યું છે એ ડિવાઇડેશન તમારે તમારી નોટબુક માં આ પ્રમાણે લેવા જોઈએ અને આ પ્રમાણે એકવાર તૈયારી કરી પછી તમારી જે પાઠ્યપુસ્તક માં વાંચો તો તમને સરળતાથી યાદ રહી જશે અને એ પહેલો નંબર જે ચેપ્ટર છે એ ત્રણ માર્ક તમારા ખીચા માં આવી જશે એકદમ સરળ રીતે ખીચા માં તમારે રોકડિયા માર્ક્સ લઈ શકાય એવું ચેપ્ટર આવ્યું છે હવે જે વાત કરવાની છે આપણે આર્યુ આર્યુ માં આપણે જોઈશું કે ભાઈ જો એ સૌથી વધારે વિકસિત પ્રજાતિનો મૂળ અહીંયા માનવામાં આવે છે એક તો જો કે ભાઈ આર્યુ જે છે એ પ્રાચીન કાળમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા કઈ જગ્યાએ પ્રાચીન કાળમાં જે વાયવ્ય ભારતમાં એ લોકો રહેતા હતા આર્યુને નોર્ડિક પણ કહેવામાં આવે છે પરિવાર પ્રાચીન કાળમાં આર્યુ ક્યાં વસવાટ કર્યો હતો વસવાટ કરતા હતા કે વાયવ્ય ભારતમાં રહેતા ભગવાન ને પ્રાર્થના કરે અને
વારસાના જતન અને સંરક્ષણમાં આપણે જોઈશું કે વારસાની દરેક બાબતે ભારતને રડિયામનું નૈરમ્ય અને આકર્ષણ બનાવેલું છે। આ આપણો છેલ્લો પોઈન્ટ છે એમાં આપણે શાંતિજી એ સમજી ગયા કે ભાઈ વારસાની દરેક બાબતે ભારતને કેવું બનાવ્યું છે રડિયામનું પછી નૈરમ્ય અને આકર્ષણ બનાવ્યું છે અને વારસાને સાચીને વિશ્વમાં ગૌરવ ભર્યું સ્થાન પણ ભારતને મળેલું છે। શું છે ભારતના વારસાને આપણે સાચવીને વિશ્વમાં ગૌરવ ભર્યું સ્થાન પણ પ્રાપ્ત થયું છે। હવે જો એમાં આપણે સરકારમાં એટલે આપણે કહી શકીએ બંધારણમાં પણ આ વારસાને સાચવવા માટેના કેટલાક આર્ટિકલ આપેલા છે એટલે કે અનુચ્છેદ આપેલા છે એમાં જે અનુચ્છેદ છે એ 51 તો એ તમારા દરેક પાઠ્યપુસ્તકમાં એ ફ્રન્ટ પેજ એટલે કે પહેલા પેજ પર અને આ જે મૂળભૂત ફરજો દર્શાવેલી છે એમાં પણ વિશેષ કરીને જે પેટા વિભાગ છે 6 જ અને ટ આ ત્રણેયમાં તમે એના વિશે આપણા વારસા વિશે ઘણી એ સાચવણી કરવી અથવા એ આપણી નૈતિક ફરજ છે એવું દર્શાવેલું છે। એમાં એક આપણે કહીએ કે આપણી સમૃદ્ધિત સંસ્કૃતિ અને સમૃદ્ધિ સમૃદ્ધ વારસાનું મહત્વ સમજીને તેનું જતન કરવું એ આપણી નૈતિક ફરજ છે। બીજું જે છે જંગલો તળાવો નદી પશુ પક્ષી સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવું એટલે કે પ્રત્યેક વસ્તુ જીવ પ્રત્યે અનુકંપા રાખવી જાહેર વ્યક્તિનું રક્ષણ અને હિંસાનો હિંસાનો ત્યાગ કરવો આ આપણી સૌની વસ્તુ છે કે ભાઈ આપણે સરકાર દ્વારા